ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં છેલ્લા 3 ઉદાહરણ જોશું, બરાબર. પછી આજે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે, બરાબર. તો જુઓ, શેનું ઉદાહરણ છે? તો આપણને એક રકમ આપેલી છે, એમાંથી આપણને 3 દાખલા આપેલા છે, એ, બી અને સી. તો સૌ પ્રથમ આપણે ઉદાહરણની રકમ વાંચીએ. જુઓ શું છે રકમ. મેંગ્લોરથી તિરુવનંતપુરમ જવાવાળી મેંગ્લોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. નિયત સમય 7:45 વાગ્યાનો છે. 7:45 એટલે 6:45. 7:45 પછી કેટલા વાગે? 7, બરાબર છે ને? તો 7:45 એટલે આપણે લખવું હોય આંક અંકમાં તો શું લખાય? 6:45, બરાબર. હવે એ એક ટ્રેન છે જે મેંગ્લોરથી તિરુવનંતપુરમ જતી હતી. એનું નામ હતું મેંગ્લોર એક્સપ્રેસ, બરાબર. એ થોડીક મોડી પડી હતી. ઘણી વખત શું થાય કે કોક રેલવે સ્ટેશને ટ્રેન મોડી પડી હોય, અથવા તો ત્યાં વધારે વાર ઊભી રહી ગઈ હોય, અથવા તો ટ્રેનમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો હોય, બરાબર. એના લીધે શું થાય કે ટ્રેન મોડી પડે. તો ટ્રેન એક જગ્યાએ મોડી પડે તો એ બધી જગ્યાએ મોડી જ પડવાની જ. જે જગ્યાએ 10 વાગે પહોંચવાનું એની બદલે 10:30 પહોંચે, પછી જે 11 વાગે પહોંચવાનું અહીંયા 11:30 પહોંચે. એવી રીતે બધે ટાઈમ ફરી જ જાય ને. એક જગ્યાએ મોડી પડે એટલે બધી જગ્યાએ મોડી જ પડે, બરાબર. તેમાં એમ કીધું કે ટ્રેન આવવાની હતી, 7:45 આવવાનો ટાઈમ હતો એનો, બરાબર. પણ એનાથી 1/2 કલાક મોડી પડશે. હવે તો એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. તો પહેલાં એમાં શું પ્રશ્ન પૂછ્યો છે કે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે. એટલે કે રેલગાડીનો અંદાજિત આવવાનો સમય જો એનો આપણને ફિક્સ ટાઈમ તો કહી દીધો હતો કે 7:45 ટ્રેન આવશે, બરાબર. એ તિરુવનંતપુરમ 7:45 પહોંચશે, પરંતુ પછી આપણને એમ કીધું હતું કે 1/2 કલાક મોડી છે. તો અંદાજિત આપણે ટાઈમ કહેવાનો છે કે અંદાજિત કેટલા વાગે તો પહોંચશે, 1/2 કલાક મોડી છે. તો જો સૌ પ્રથમ ઉકેલમાં આપણે લખીએ કે ટ્રેનનો આવવાનો અંદાજિત સમય, એટલે કે ટ્રેન અંદાજે કેટલા વાગે આવવાની હતી? 7:45. 7:45 આપણે અહીંયા ન લખી શકીએ, કારણ કે આપણે ગણતરી કરવી છે. તો એને અંકમાં શું લખાય? 6:45 બરાબર ને, કારણ કે નાનો કાંટો કેટલા વચ્ચે ઉપર હોય? તો કે 6:07 વચ્ચે, અને મોટો કાંટો 9 ઉપર, એટલે 6:45. અને કેટલી કલાક મોડી થવાની છે? 1/2 કલાક. 1/2 કલાક એટલે કેટલી? 30 મિનિટ. તો આમાં પ્લસ થાય. જો 10 વાગે ટ્રેન આવવાની હતી અને 1/2 કલાક મોડી પડશે તો કેટલા વાગે આવશે? 10:30. સો 10ને બદલે 10:30 થયા તો તમે એમાં 30 મિનિટ ઉમેરી હોય ને, તો અહીંયા આપણે ઉમેરી 0:30. આટલું સમજાઈ ગયું. અને આમ ન આવડે સરવાળો તો આપણે કઈ રીતે કરવાનો? ઊભો કલાક અને મિનિટ. તો જો કલાક કેટલી છે? 6:45. 6:45. પછી કેટલી કલાક મોડી છે? ખાલી 30 મિનિટ. 1/2 કલાક એટલે 30 મિનિટ. તો કલાકમાં 0 અને મિનિટમાં 30, બરાબર. અને એ સરવાળાની નિશાની. 5માં 0 નાખીએ તો 5, 4માં 3 નાખીએ તો 7, અને અહીંયા 6. 6:75. તમને હવે ખબર જ છે, આપણે ઘડિયાળ ભણી ગયા છીએ, બરાબર, કે કોઈ દિવસ 75 મિનિટ હોય? મિનિટ હંમેશા કેટલી હોય? 60 મિનિટ જ હોય. તો આમાંથી હું 60 મિનિટ બાદ કરું એટલે કે 5:15 જ વધે. તો આ 60 મિનિટને હું અહીં કલાકમાં નાખી દઉં તો શું થાય? 6ને બદલે કેટલી કલાક થઈ જાય? 7 કલાક. એટલે કે 7:15. તો આપણો જવાબ શું આવે? તો કે 7:15. એટલે કે આમ રેલગાડીનો આવવાનો અંદાજિત સમય 7:15 હશે. જો ફરીથી કહું છું, જવાબ શું આવ્યો હતો? તો કે 6:75. પરંતુ ઘડિયાળમાં તમને ખબર જ છે કે આપણે આટલી ઘડિયાળ જોઈ છે એમાં એ 12 પહોંચે ત્યારે જ 60 મિનિટ થાય. તો 60થી વધારે 65-70 એટલી મિનિટ હોય તો કે ન હોય? તો આ 75 મિનિટનું આપણે શું કરશું? તો કે એમાંથી આપણે 60 મિનિટ બાદ કરી નાખીએ. હવે 60 મિનિટ એટલે 1 કલાક થઈ જાય. તો આમાં કલાક ઉમેરી દઈએ 7, અને આમાંથી 60 બાદ કરીએ તો કેટલા વધે? 15. તો 7:15, બરાબર. તો અહીંયા આપણો એ પૂરો થાય છે. હવે આપણે બી જોઈએ. નાઝિયા આ સ્ટેશનથી 2:15 એટલે કે 1/2 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તે કેટલા વાગે ઉતરશે? એટલે કે જો નાઝિયા જ્યારે બેઠી
બરાબર, જે સ્ટેશને બેઠી ત્યાંથી એને જે બીજા સ્ટેશને જવાનું, ધારો કે આપણે વિચારી લઈએ કે આપણે અહીંથી ને જૂનાગઢ જવું છે, બરાબર, રાજકોટથી જૂનાગઢ જાય છે, તો એ નાઝિયા છે એ રાજકોટથી બેઠી તો એ 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરશે, એટલે કે જૂનાગઢ ઉતરશે, બરાબર, તો એ 2.5 કલાક, એ 2.5 કલાક પછી ઉતરશે, તો એ કેટલા વાગે ઉતરશે? તો જુઓ, આપણે ફરીથી એ જ ટાઈમ લગાડવાનો કે જો ઉકેલમાં કે નાઝિયા આ સ્ટેશનથી 2.5 કલાક પછી બીજા સ્ટેશને પહોંચશે, તો પહેલાં 2.5 કલાક એટલે શું થાય એને આપણે અલગ પાડીએ. તમને આગળ આપણે દાખલો કર્યો તો એ જ રીતે 2 કલાક અને આ એટલે શું થાય 2.5 કલાક, 2.5 કલાક એટલે 30 મિનિટ, તો 2 કલાક અને 30 મિનિટ બરાબર, એટલે શું થાય 2 ને 30, આમાં લખી શકી 2 કલાક 30 મિનિટ. આ શબ્દમાં લખ્યું, આ આપણે અંકમાં લખ્યું. હવે આ ટાઈમ કે ટ્રેનનો આવવાનો અંદાજિત સમય આપણે કેટલો ગયો તો 7:15, તો 7:15 તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. ત્યાંથી હવે એને આગળનું જે એના પછીનું જે સ્ટોપ છે ત્યાં એને ઉતરવું છે, ત્યાં એને 2.5 કલાક લાગશે. તેને કુલ કેટલી વાર લાગશે, કેટલા વાગે પહોંચશે? તો જુઓ, 7:15 ટ્રેન આવી, બરાબર, હવેની 2.5 કલાક એટલે પ્લસ થઈ, તો હવે આ બેનો સરવાળો તો આપણને આવડે, મિનિટ મિનિટનો સરવાળો જુઓ, 30 અને 15 એ બેનો સરવાળો કરીએ તો શું થાય 45, કેટલા થાય 45, અને 7 માં 2 નાખીએ તો 9, અને આમ ન આવડે તો આપણો ઊભો સરવાળો કલાક અને મિનિટ, બરાબર, કેટલી કલાક છે 7 કલાક અને 15 મિનિટ, અને અહીંયા 2.5 કલાક, 2 કલાક ને 30 મિનિટ એનો સરવાળો કરીએ. 5 માં 0 નાખીએ તો 5, 1 ને 3, 4, 7 ને 2, 9, 9 કલાક ને 45 મિનિટ બરાબર, એટલે કે 9:50 કેટલા વાગે, 9:50 કહેવાય ને, 9:45 એટલે, ફરીથી કહું છું, 2.5 કલાક એને લાગશે એટલે 2 કલાક ને 30 મિનિટ. મેં તમને રાજકોટ ને જૂનાગઢનું ઉદાહરણ આપ્યું હતું એના ઉપરથી સમજાવ કે કોઈ એક ટ્રેન હતી એ ધારો કે 10 વાગે રાજકોટ આવી ગઈ. હવે જે છોકરીને નાઝિયાને જ્યાં જૂનાગઢ જવું છે ત્યાં 2.5 કલાક લાગશે, તો એ 10 વાગે ટ્રેન આવી હોય અને 2.5 કલાક, તો એ 12:30 કલાકે પહોંચી જાય જૂનાગઢ, બરાબર છે. હવે આમાં ટાઈમ આપણે અલગ લઈએ કે તિરુવનંતપુરમ છે એ 7:15 પહોંચી ટ્રેન, બરાબર, 7:15 અને 2.5 કલાક લાગે છે 2:30, તો 15:30, 45 મિનિટ, 7:02, 9 એટલે કે 9:50 વાગે એ ત્યાં પહોંચશે, બરાબર. હવે આપણે ડી જોઈએ, બરાબર, એ બી અને સી. તો જુઓ, સી, સાજીને રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા 5 કલાક લાગે છે, તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? એર્નાકુલમ નામનું એક સિટી હશે, બરાબર, ત્યાં એને પહોંચવું છે અને ત્યાં પહોંચવા માટે એને 5 કલાક લાગે છે. તો ફરીથી આપણે તો પહેલો જ ટાઈમ લેવાનો જે આપણે એમાં ગણતરી કરી હતી કે 7:15 ટ્રેન આવે છે. હવે 7:15 ટ્રેન આવે છે અને પછી 5 કલાક એને લાગે છે, તો આપણે એ બેનું શું કરશું, ફરીથી સરવાળો. જો ઉકેલમાં સાજીને રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા 5 કલાક લાગે છે, એર્નાકુલમ પહોંચવા માટેનો સમય, કેટલા વાગે ટ્રેન આવી? 7:15, કેટલી કલાક લાગે છે? 5 કલાક, તો પ્લસ 5 કલાક, મિનિટમાં 0:00, તો સરવાળો જો, મિનિટ તો 15:15 જ રહેશે અને 7:05 નાખીએ તો 12, એટલે કે 12:15, કેટલા કહેવાય આને, 12:15, બરાબર. આ શબ્દમાં લખ્યું, આ અંકમાં લખ્યું કે આમ સાજીને એર્નાકુલમ 12:15 વાગે પહોંચશે, બરાબર, એટલે કે શું કર્યું, તો આપણે એમાં ગણતરી કરી હતી એના જ પરથી બી અને સી હતું કે ટ્રેન તો 7:15 જ આવવાની છે, પણ ત્યાંથી આને એર્નાકુલમ જવું હતું તેમાં 5 કલાક લાગે છે, એટલે 7:15 + 5 કલાક એટલે 12:15, બરાબર. તો આજે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને હાજરી પૂરવાનું ભૂલતા નહીં. અસ્તુ.